નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ, હું S.H. જાદવ સાહેબ આપ સૌ વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગુજરાતીમાં નિબંધ આપણે ભણીશું, દીકરી ઘરની દીવડી. ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં નિબંધ આપણે ભણીશું. પુસ્તકની કોઈ જરૂર નથી, ફક્ત મોબાઈલ આડો રાખો અને બની શકે તો ઇયરફોન લગાડો. મોબાઈલને આડો રાખો, ઇયરફોન લગાડો, આ નિબંધ શાંતિથી સાંભળો, સમજો અને પછી તમારા સ્લાઇડમાંથી બેઠો નિબંધની નોટમાં લખી નાખવાનો છે. તો આપ જાણો છો નિબંધ લખતી વખતે શું વાચ્ય અક્ષરે ક્રમિક રીતે કોઈ વાત વિચાર પુનરાવર્તન ના પામે એ રીતે તમારે લખવાનો છે. અગાઉ નિબંધ ના નિયમો તમને જણાવ્યા છે. આપણે જોઈએ છે નિબંધ દીકરી ઘરની દીવડી, જે પરીક્ષામાં પૂછાયો છે. આપણું કાવ્ય પણ છે દીકરી વિશે. જોઈએ નિબંધ, શાંતિથી આપ સાંભળો સમજો. નિબંધ દીકરી ઘરની દીવડી. દીકરી પ્રત્યેનું સમાજનું વલણ, દીકરો અને દીકરીની પ્રકૃતિ, પિતાને વહાલી દીકરી, સ્ત્રી ભૂણની હત્યા અને સ્ત્રી પુરુષ પ્રમાણમાં અસમતુલા. ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે, જાગૃતિની જરૂર, ઉપસંહાર. પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે. આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે, પણ દીકરી તો આ જીવન માતા પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે. એના ઉપર અવલંબિત છે. દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી વહાલનો દરિયો છે. બાપ એવા બેટા અને વડ જેવા તેટા એવી કહેવત છે. પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે. દુહિતા એટલે ગાય દોહનારી. પ્રાચીન કાળમાં ગાયો પાળવામાં આવતી, તેને દોહવાની કામગીરી જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરમાં મોટાભાગના કામો કરતી રહે છે. આજના જમાનામાં ઘરકામની સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે. તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્ત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ સ્વીકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે, પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે, તેથી માતા પિતા બંનેને મદદરૂપ થાય છે. અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે, જે ગેરકાયદેસર ગુનો બને છે. ગેરકાયદેસર છે અને કાયદેસર રીતે ગુનો બને છે. જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોને કુંવારા રહેવું પડે છે. બીજી તરફ સ્ત્રી ભૂણ હત્યાનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. આથી સ્ત્રીઓની અછત હજુ વધે તેવી શક્યતા રહે છે. જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય, અર્થાત તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું તમને આ નિબંધમાં સમજ પડી હશે. ફરીવાર આ IMP નિબંધ છે. તમારે નિબંધમાં, નિબંધની નોટમાં નિબંધ લખવાનો છે, એના મુદ્દાઓ લખવાના છે, આજની તારીખ મારવાની છે. આ મુદ્દાઓ લખવાના છે કે પ્રાચીનકાળમાં એને કુરવાળસ ગણવામાં આવતી હતી, દીકરી માટેની ખોટી માન્યતાઓ પ્રોટે છે, પણ ખરેખર તો દીકરો અને દીકરી સમાન છે અને દીકરા કરતાં પણ દીકરી ખૂબ સારી રીતે સમજુ હોય છે અને ઘરની જવાબદારી પણ ઉપાડે છે. બહારના
તમામ ક્ષેત્રોમાં દીકરીઓ આજે આગળ છે. બાપનો એ વાલનો દરિયો હોય છે અને આવી દીકરીઓ દોહિતા કહેવાય છે. દુહિતા એટલે ગાય દોહનારી, એટલે જવાબદારી સંભાળનારી. આજના જમાનામાં હવે આ દીકરીઓ ખૂબ ખૂબ આગળ વધી છે, આપણે એને સહર્ષ સ્વીકારવી જોઈએ. દીકરો કદાચ તરછોડે મા બાપને, પણ દીકરી હર હંમેશ મદદરૂપ થાય છે. આ દીકરીઓને હિન્દુ ધર્મમાં તો સ્ત્રી શક્તિ માનવામાં આવે છે અને દરેક ધર્મમાં કીધું છે કે જે ઘરમાં જ્યાં દીકરીઓનું સન્માન થાય છે એ ઘરોમાં હર હંમેશા ધન લક્ષ્મીનો વાસ રહે છે. તો આ આપણે તમામ દીકરીઓને ખૂબ સન્માન આપીએ. સામેની દીકરી છે એવી આપણી પણ દીકરી હોય છે. ટૂંકમાં આપણે સ્ત્રીને મહત્ત્વ આપીએ. ગૃહકાર્યમાં તમારે ગુજરાતી નિબંધની નોટમાં આ ઘર દીકરી ઘરની દીવડી એ મુદ્દાઓ સહિત પૂરેપૂરો નિબંધ લખવાનો છે. અમે નોટ ચેક કરીશું અને નિબંધ નોટમાં આજની એટલે 24/8/2020 તારીખ મારજો. મિત્રો, હું આશા રાખું છું તમને આ ક્લિપમાં મજા પડી હશે, સમજ પડી હશે. IMP નિબંધ છે, નિબંધની નોટમાં લખશો, અમે ગમે ત્યારે ચેક કરીશું. થેન્ક યુ વેરી મચ. આભાર.